ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું એક સાઉથ ઇન્ડિયન રેસીપી. આપણે પહેલાં પણ ઇડલી, ઢોસા બનાવેલું છે, અને આજે આપણે જે ઇડલી બનાવશું એ છે પ્લેટ ઇડલી અને સ્પાઇસી સાંભાર. તો ચાલો જોઈએ કઈ રીતે બનાવશું આપણે પ્લેટ ઇડલી અને સ્પાઇસી સાંભાર. પ્લેટ ઇડલી બનાવવા માટે આપણે ખીરું બનાવવું છે, તો તેના માટે મેં આ 500 ગ્રામ ચોખા પલાળેલા છે, અને મેં 4 કલાક માટે પલાળી દીધા હતા. અને આ અડદની દાળ છે ફોતરા વગરની, એ 1.5 વાટકી જેટલી છે, એને પણ મેં 4 કલાક માટે પલાળેલી છે. અને આ 1 વાટકી પૌવા છે જેને મેં ધોઈ લીધા છે. હવે આપણે આનું ખીરું બનાવી લઈશું. આપણે સૌથી પહેલાં ચોખા પીસી લઈશું. આજે મિક્સરનું નાનું જાર આવે છે એ લઈશું, એમાં એકદમ સરસ ઝીણું થઈ જાય છે. આમાં આપણે પાણી નહીં નાખીએ, જરૂર પડશે તો જ નાખશું. ઝીણું પીસી લઈશું. આપણે ચોખા પીસી લીધા છે, આ રીતના થવા જોઈએ એકદમ ઝીણા. આમાં મેં 2-3 ચમચી જેટલું પાણી નાખ્યું હતું. આ રીતે આપણે બધા ચોખા પીસી લઈશું. આપણે આ બધા ચોખાને આ રીતે પીસી લીધા છે. હવે આપણે પૌવા પીસી લઈશું. આ પૌવામાં આપણે થોડું પાણી નાખશું, 2-3 ચમચી જેટલું, અને પીસી લઈશું. પૌવા પીસાઈ ગયા છે આ રીતના. આને પણ આપણે આ ચોખાના પેસ્ટ છે એમાં નાખી દઈશું. અડદની દાળને પણ પીસી લઈશું. આ દાળ આ રીતની પીસી લીધી છે, આ દાળને પણ આમાં નાખી દઈશું. આ રીતે બધી દાળ પીસી અને આમાં નાખી દઈશું. આ ચોખા, દાળ અને પૌવા પીસાઈ ગયું છે, આને આપણે મિક્સ કરી લઈશું. આ બધું એકદમ મિક્સ કરી લઈશું. ચોખા, દાળ અને પૌવા ત્રણેય મિક્સ થઈ જવા જોઈએ. આ રીતે એકદમ ચમચાથી હલાવી લેવાનું. આ રીતનું ખીરું થવું જોઈએ. આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે ઢાંકી દઈશું અને 8 કલાક માટે આપણે આને રાખી દઈશું, એટલે સરસ આથો આવી જશે. ઇડલીનું ખીરું તૈયાર થઈ ગયું છે, આમાં આથો આવી ગયો છે, અને હલાવી લઈશું આપણે. આમાં આપણે મીઠું નાખી દઈશું, 1 ચમચી જેટલું મીઠું નાખશું. આપણે થોડુંક પાણી નાખશું, થોડું પાતળું કરી લઈશું. આમાં મીઠું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું છે. હવે આ રીતની મેં આ પ્લેટ લીધી છે, પ્લેટ ઇડલી બનાવવા માટે. એને આપણે ઓઇલથી ગ્રીસ કરી લીધું છે, એમાં આપણે ખીરું લઈ લઈશું.
પ્લેટ ઇડલીનો સ્ટેન્ડ પણ આવે છે એ રીતનું, તમારી પાસે હોય તો એમાં પણ બનાવી શકો છો. અમે આને સ્ટીમરમાં મૂકી દીધો છે અને ઢાંકી દઈશું, અને આપણે 10 મિનિટ સુધી પાકવા દઈશું. પ્લેટ ઇડલી તૈયાર થઈ ગઈ છે, આને આપણે કાઢી લઈશું, ઠંડી થવા દઈશું. એ જ રીતે આપણે બીજી મૂકી દઈશું, એને પણ થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી આ પ્લેટ ઇડલી તૈયાર થઈ ગઈ છે અને આપણે સાંભાર સાથે શરૂ કરશું. આ એકદમ સોફ્ટ થઈ છે અને સાંભાર સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સ બોક્સમાં જણાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.